જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશો ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજાનો સમય, મુહૂર્ત, સ્થાપન વિધિ કેવી રીતે કરવી, કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા આ દિવસનું મહાત્મ્ય સાંભળશો. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ધન્યવાદ. મિત્રો, તારીખ 31 ઓગસ્ટ બુધવાર ભાદરવા સુદ ચોથની તિથિએ ગણેશ ચતુર્થી છે. 10 દિવસ પૂજા અર્ચના કરી તારીખ 9 સપ્ટેમ્બર 2022 સોમવારે ગણેશ વિસર્જન છે. આમ 10 દિવસ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરીશું. મિત્રો, ચોથની તિથિ તારીખ 30 ઓગસ્ટ બપોરે 3:30 થી શરૂ થઈ જાય છે, જે તારીખ 31 ઓગસ્ટ બુધવારે બપોરે 3:22 સમાપ્ત થશે. આથી ભગવાન શ્રી ગણેશની સ્થાપન વિધિ તારીખ 31 બુધવારે ચતુર્થીના દિવસે 3:33 પહેલાં કરી લેવાની રહેશે. હવે ગણેશ સ્થાપના માટે 3 મુહૂર્ત શુભ છે, જેમાંનું પહેલું મુહૂર્ત છે 11:05 થી 1:38 સુધીનું. બીજું મુહૂર્ત છે જે વિજય મુહૂર્ત છે, જે 2:34 થી શરૂ થઈ 3:25 સુધીનું છે. ત્રીજું મુહૂર્ત છે જે અમૃત મુહૂર્ત છે, જે 5:42 શરૂ થઈ 7:20 સુધીનો સમય શુભ રહેશે. આ કોઈ પણ મુહૂર્તમાં ભગવાન શ્રી ગણેશની સ્થાપન વિધિ કરી શકાશે. ભગવાન શ્રી ગણેશની સ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ, જેથી બાપા તેના ભક્તોના વિઘ્નો દૂર કરે. આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવારે આવતી હોવાથી આ દિવસ ખૂબ જ શુભ છે, કારણ કે બુધવાર એ ભગવાન શ્રી ગણેશનો પ્રિય વાર છે. ભગવાન ગણેશની પૂજા માટે આ વાર ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને શુભ ગ્રહ કહ્યો છે. બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, શિક્ષણ, ગણિત, લેખન, મનોરંજન, દલીલ, પ્રકાશન, વેપાર, મિત્ર વગેરેનો કારક ગ્રહ કહેવાયો છે. આથી આ ચોથની પૂજા દરેક ક્ષેત્રમાં વિજય અપાવનારી થશે. સાથે આ ચતુર્થીના શુભ દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે, રવિયોગ, બ્રહ્મયોગ અને શુક્લયોગ. આ 3 યોગમાં કરેલી પૂજા સિદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે, મનની ધારેલી મનોકામના પૂર્ણ કરે છે, આખું વર્ષ સુખ સમૃદ્ધિનો વરસાદ કરે છે. આ 10 દિવસ ભગવાન શ્રી ગણેશની સ્થાપના, પૂજા, અર્ચના, આરતી, થાળ, મંત્ર, સ્તુતિ કરી અનંત 14ના દિવસે ભગવાન શ્રી ગણેશનું વિસર્જન કરાય છે. આ 10 દિવસ ભક્તો પૂરી શ્રદ્ધા અને આનંદથી આ વ્રત તહેવાર ઉજવે છે. ભાદરવા સુદ ચોથનો દિવસ એટલે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ. આ દિવસે ગણેશ ચતુર્થીનું વ્રત લેવાય છે. આ વ્રત કરનારે ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવાની હોય છે, રોજ ગણપતિનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં માટીના ગણેશની સ્થાપના કરી 1 સંખ્યામાં ઘરે તેનું પૂજન કરવાનું હોય છે, જેમ કે 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે પછી 11 દિવસ, અને તેનું પૂજન કરી નદી, તળાવ કે સમુદ્રમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે. ભાદરવા માસની સુદ પક્ષની ચતુર્થીમાં ગણપતિનું પૂજન ખૂબ જ લાભદાયી અને ઘરમાં સુખ સમૃદ્ધિ આપનારું છે. ગણપતિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શુભ દિવસે ભગવાન ગણપતિની માટીની મૂર્તિ ઘરે બનાવી કે પછી તૈયાર લાવવી. જે જગ્યાએ ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની હોય એ જગ્યાને ગંગાજળ છાંટી સ્વચ્છ અને પવિત્ર કરવી. ત્યારબાદ તેના પર લાકડાનું બાજટ કે પછી પાટલો ઢાળી ઉપર લાલ વસ્ત્ર પહેરી તેના પર અષ્ટદળની 3 આકૃતિ કરવી. વચ્ચે ગણપતિ બેસાડવા તેની આજુબાજુ સિદ્ધિ તથા બુદ્ધિની સ્થાપના કરવી. જમણી બાજુ મગની ઢગલી કરી તેના પર કળશની સ્થાપના કરવી. કળશમાં શુદ્ધ જળ ભરવું અને ગંગાજળ નાખવું, તેમજ કળશને મોલી બાંધી કળશમાં આંબાના પાન મૂકી તેના પર શ્રીફળ મૂકવું. અબીલ, ગલાલ, કંકુ, સોપારી, હળદર સવાર રૂપિયો પધરાવો. શ્રીફળની ચોટલી ઉપર રહે એ રીતે શ્રીફળ મૂકી કળશનું સ્થાપન કરવું અને કળશ ઉપર શુભ સ્વસ્તિક દોરી તેના પર ચોખા ચડાવવા. ત્યારબાદ ભગવાન ગણપતિને સ્નાન અર્થે દૂર્વાથી ગંગાજળ છાંટવું. ત્યારબાદ જનોઈ પહેરાવી, પુષ્પમાળા અને દૂર્વા ચડાવી ભગવાનને તિલક કરી ચોખા ચડાવવા. તેમની ડાબી બાજુ ચોખાની ઢગલી કરી તેના પર અખંડ દીવો પ્રગટાવવો. ત્યારબાદ ફળ, ફૂલ, પંચમેવા, લાડુ કે મોદક ધરાવવા. પંચામૃત અને નાગરવેલનું પાન ઉપર સોપારી, તજ, લવિંગ, એલચી મૂકી ધરવું. ત્યારબાદ ભગવાન ગણપતિનો જપ
ઓમ નમો ગંગ ગણપતયે નમઃ આ જપ જપતા ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવી, ત્યારબાદ શ્રીફળ વધેરી ગણપતિની આરતી કરવી, થાળ ગાય આ રીતે પૂજા સંપન્ન કરવી, ત્યારબાદ બાપાને ક્ષમા યાચના કરવી કે હે બાપા, અમારી ભૂલ અપરાધ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારી સેવાનો સ્વીકાર કરજો. મિત્રો, ભગવાન ગણેશ એ પ્રથમ પૂજનીય દેવ છે. પંચદેવોમાં ભગવાન ગણપતિની પૂજા અર્ચના પ્રથમ થાય છે. આ પાંચ દેવોમાં પ્રથમ પૂજનીય ભગવાન ગણપતિ છે. કોઈપણ કાર્યની શરૂઆતમાં પહેલાં ગણપતિની પૂજા થાય છે, જેથી ભગવાન ગણેશ નિર્વિઘ્ને આપણા સઘળા કાર્ય પૂરા કરે છે. મિત્રો, ગણેશ ચતુર્થીના આ વ્રતમાં ગણપતિની મૂર્તિ હંમેશા માટીની જ લેવી જોઈએ. જો એ ઘરે બનાવેલી હોય તો એ શુભ ફળ પ્રાપ્ત કરે છે. વ્રત પૂર્ણ થયા બાદ આ મૂર્તિને જળમાં પધરાવવાની હોય છે. આથી જો મૂર્તિ માટીની હોય તો એ જળમાં ભળી જાય છે અને મૂર્તિ ખંડિત થયાનો દોષ કે પાપ લાગતો નથી. આ હતી બાપા ગણપતિની સ્થાપના પૂજન વિધિ. હવે જોઈએ ગણપતિ બાપાની ઉત્થાપન વિધિ. મિત્રો, જેટલા દિવસ આપણે ગણપતિ બેસાડવાના હોય એટલા દિવસ પૂર્ણ થાય, એટલે જે દિવસે વિસર્જન કરવાનું હોય એ દિવસે બાપા ગણપતિની મૂર્તિને સહેજ ખસેડી લેવાની અને બાપા પાસે ક્ષમા યાચના મંગવાની કે હે ગણપતિ દાદા, આટલા દિવસ અમે તમારી પૂજા આરાધના કરી, જો અમારી પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવતા વર્ષે વેલા પાછા પધારજો. અત્યારે આપ આપના પવિત્ર લોકમાં પાછા સીધાવો. આવતા વર્ષે અમારા ઘરને પવિત્ર પાવન કરવા વેલેરા પધારજો. આમ પ્રાર્થના કરવી અને કહેવું કે હે બાપા, અમને આશીષ આપો કે આખું વર્ષ અમારું સુખ શાંતિમાં વીતે, અમારા દરેક કાર્યો નિર્વિઘ્ને પાર પડે, તેમજ ઘરમાં હંમેશા સુખકારી બની રહે અને બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ કરાવો, જેથી બાપાની અમી દ્રષ્ટિ આપણા ઘરમાં અને દરેક રૂમમાં બની રહે. અને એક એવી માન્યતા છે કે બાપા જ્યારે આપણા ઘરે આવે છે ત્યારે શુભતા, સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે અને જ્યારે જાય છે ત્યારે ઘરનો કલેશ, દુઃખ, દોષ બધું સાથે લેતા જાય છે. આથી ઘરની અશુભતા કાઢવા માટે ગણપતિ બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ જરૂર કરાવવો જોઈએ. ત્યારબાદ કળશનું જળ દરેક રૂમમાં છાંટી વધેલું જળ કોઈ પણ ફૂલ છોડને કે વૃક્ષને રેડી દેવું. આ જળ તુલસી ક્યારેય નથી રેડાતું, આ વાતનું ખાસ ધ્યાન રાખવું. સ્થાપના કરેલું શ્રીફળ ગણપતિ દાદાની સાથે વિસર્જન કરી દેવું. મિત્રો, આ રીતે ગણપતિ બાપાની પૂજન વિધિ, સ્થાપના અને ઉત્થાપન વિધિ કરવાની હોય છે. ભગવાન ગણેશની પૂજા ઘરમાં શુભતા લાવે છે, દુઃખ અને દરિદ્રતાનો નાશ કરે છે. જે ઘરમાં ભગવાન ગણપતિની આરાધના પૂજન થાય છે એ ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે, એ ઘરમાં ક્યારેય અમંગલ થતું નથી. ગણેશ ચોથના આ વ્રતને સિદ્ધિ વિનાયક વ્રત પણ કહેવાય છે. દરેક વ્રતમાં ઉપવાસ, એકટાણું કે જાગરણ કરવાનું હોય છે, પરંતુ આ એક જ વ્રત એવું છે કે જેમાં કોઈ ઉપવાસ, એકટાણું કે જાગરણ કરવાનું નથી હોતું. દરેક વ્રત સ્ત્રી પુરુષ બધા જ કરે છે, પરંતુ આ વ્રત નાના બાળકો પણ કરી શકે એવું છે. ભણતા વિદ્યાર્થી જો આ વ્રત કરે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં કોઈ અઘરી વિધિ કે મંત્ર જપ નથી કરવાનો. માત્ર ભગવાન ગણેશની મૂર્તિની ઘરમાં સહેલી વિધિથી સ્થાપના કરી સવારે, બપોરે અને સાંજે ધૂપ, દીપ, પૂજા, આરતી, નૈવેદ્ય ધરાવી વ્રત કરાય છે. આ વ્રતમાં પૂરી શ્રદ્ધાથી પોતાની યથાશક્તિ મુજબ તન, મન અને ધનથી ભગવાન શ્રી ગણેશની પૂજા સત્કાર કરવો જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે જ દેવની પૂજા, નૈવેદ્ય વગેરે કરવા જોઈએ, તો જ આ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની હોય છે. જો મૂર્તિ લાવવાની શક્તિ ન હોય તો ઘરે માટીની મૂર્તિ બનાવવી, જો એ પણ શક્ય ન હોય તો સોપારીને નાડા છડી વીંટી તેને ભગવાન ગણેશનું પ્રતીક માની તેની પૂજા કરવાથી પણ ભગવાન ગણેશ તેની પૂજા સ્વીકારી લે છે. આપણી શક્તિ સામથર્ય અનુસાર જ ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરવા જોઈએ. આમ કરવામાં આવે તો જ દેવનું પૂજન કર્યું ગણાય. પૂજન માટે મિત્રો એક વાત યાદ રાખવી કે જો આપણી શક્તિ કરતાં વધારે કરીશું તો તેથી દેવ વધારે ફળ આપવાના નથી. માટે આપણી શક્તિ જોઈને જ કાર્ય કરવું જોઈએ, શક્તિ જોઈને જ પૂજા અર્ચના કરવી. સાથે એક વાત પણ યાદ રાખવી, જો શક્તિ હોય છતાં મન ચોરીને શક્તિથી ઓછું કરીશું તો કરેલું બધું જ નકામું જશે. એટલે મન ચોરીને પણ ન કરવું જોઈએ અને શક્તિથી વધારે પણ ન કરવું જોઈએ. આ રીતે પૂજન કરવાથી હંમેશા દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આથી શક્તિ મુજબ પૂજા અર્ચના નૈવેદ્ય કરવું. ભગવાન ગણેશને ભોજન અતિપ્રિય છે,
આથી આ 10 દિવસ શક્તિ મુજબ તેને પ્રિય વાનગી, લાડુ, મોદક વગેરેનો પ્રસાદ ધરાવો. પરંતુ જો શક્તિ ન હોય તો માત્ર ગોળનો પ્રસાદ ધરાવવાથી પણ ભગવાન તેનો ભોગ સ્વીકારી લે છે. નિત્ય ઘરે જે પણ સાત્વિક ભોજન બનાવ્યું હોય તે દરેક ભોજન શ્રી ગણેશને ધરાવવું. એવું જરૂરી નથી કે મેવા મીઠાઈના ભોગ જ ભગવાન સ્વીકારે છે, તે તો ભાવનાના ભૂખ્યા છે. સાચા મનથી ધરાવેલ દરેક ભોજન તે સ્વીકારી લે છે. આમ 10 દિવસ બની શકે તો પ્રાતઃકાળે વહેલા ઉઠવું, નિત્ય ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવી, આરતી શ્લોક, ગણેશ સ્તોત્ર, ગણેશ પુરાણ, ગણેશ ચાલીસાના પાઠ, લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા. આમ 10 દિવસ શુદ્ધ મનથી શક્તિ મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા, જેનાથી ઘરની મનની નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવશે. ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, લક્ષ્મી, સંતાન પ્રાપ્તિ થશે. તો આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશની સ્થાપના વિધિ, ઉત્થાપન વિધિ અને મહાત્મ્ય, જેની સુંદર માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.